સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં વધારાના 15 કામો રજૂ થયા હતા, જેમાંથી એક કામને મુલતવી રખાયો હતો, બાકીના કામોને મંજૂરી અપાઈ હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ સ્થાયી સમિતિ અધ્યક્ષની આગેવાનીમાં મળી હતી, જેમાં 15 કામો રજૂ કરાયા હતા, જે 15 કામોમાંથી એક કામને મુલતવી રાખી વિચાર કરાશે, તો અન્ય કામોને મંજૂરીની મહોર મારી હોય તે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી. સુરત મહાનગરપાલિકાની મળેલી સાપ્તાહિક સાધારણ સભામાં એક કામને બાકાત રાખી બાકીના તમામ કામોને મંજૂરીની મહોર લાગતા હવે વિકાસના કામો વેગવંતા બનશે. આજે 4 વાગે સ્થાયી સમિતિના ખંડમાં સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી. એજન્ડા પર કુલ 15 કામ હતા. એજન્ડા પૈકીના કામોમાં 1 થી 14 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. 15મું કામ એજન્સીને સાંભળીને નિર્ણય લેવાનો હતો, એજન્સીને સાંભળી લીધેલ છે, પણ નિર્ણય એક પેન્ડિંગ રાખેલો છે. એના સિવાય એક વધારાનું કામ હતું, ભૂતકાળમાં આપણે ફાયર માટેની એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે હાઇડ્રોલિક લિફ્ટ કહી શકીએ તે 55 મીટર હાઇટની આપણે ખરીદ કરી લીધી, લગભગ અંદાજે 7 કરોડની આસપાસ એક એમાઉન્ટ હતું. તેનું એક ઇન્સ્પેક્શન છે જર્મની ખાતે, તે જર્મની ખાતે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સુરત મનપાના ડેપ્યુટી કમિશનર મિસ્ટર ઉપાધ્યાય અને ચીફ ફાયર ઓફિસર મિસ્ટર પારીખ એ બે જશે ને એનું ઇન્સ્પેક્શન કરીને પરત આવશે. એ બાબતે નિર્ણય લેવામાં હતો કે લોકોને જવા દેવા જોઈએ. સુરત મહાનગરપાલિકામાં અત્યારે જેમ હાઈ રાઈઝ બિલ્ડિંગો છે તે બાબતે જ્યારે કોઈ બનાવ બને છે ત્યારે આવી રીતે હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂરત પડતી હોય છે. એની માટે આપણે ભૂતકાળમાં લગભગ 8 થી 10 મહિના પહેલાં ખરીદ કરેલું હતું. એ કમ્પ્લીટ થયાથી એજન્સીએ એની માટે એક પ્રોસેસ હોય છે ઇન્સ્પેક્શન માટે બોલાવવાનું, તો ઇન્સ્પેક્શન માટે આપણને બોલાવ્યા છે, એની માટે આ બે અધિકારીઓ જશે. હાલ મારી પાસે ડિટેલ નથી, પણ પર્ટિક્યુલર આ કામ હતું એટલે એ નથી, એ તમને ટૂંક સમયમાં જોઈએ તો એ ડિટેલ તમને આપવામાં આવશે.